आजकल राज्य में एवं एवं किस्साओ सांभळवा मळे छे जेना पर विश्वास करवो शक्य होतो नथी। बीजी बाजू महिलाओं पर दूषणों वधी रह्या छे त्यारे सूरतना लिंबायतमां परिणीता साथे सगी नणंदे सृष्टि विरुद्धनुं कृत्य कर्युं। સાંભળીને ઝટકો લાગ્યો ને અમને પણ લાગ્યો હતો, પરંતુ જ્યારે પરિણીતાએ ફરિયાદ નોંધાવી ત્યારે ફરિયાદ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી। આવી ફરિયાદ પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। હાલ તો પરિણીતાની ફરિયાદ દાખલ કરી લેવાઈ છે અને પતિ તથા સાસુ વિરુદ્ધ દહેજ અને અત્યાચારનો ગુનો નોંધાયો છે। આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે લિંબાયત ખાતે હાલ પિયરમાં રહેતી 24 વર્ષીય મનીષાના લગ્ન એક વર્ષ અગાઉ ડુંભાલના આકિબ સાથે થયા હતા। મનીષા સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી। શરૂઆતમાં સાસરિયામાં બધું સમૂહસૂત્રું ચાલ્યું હતું, પણ થોડા સમય બાદ સાસરિયાઓની અસલિયત સામે આવી હતી। થોડા દિવસો બાદ ઘરમાં મનીષા એકલી હતી ત્યારે નણંદ તેની સાથે વિચિત્ર હરકતો કરવા લાગી હતી। પુરુષની જેમ ચુંબન કરી બાહુપાસમાં જકડી નણંદે શારીરિક છેડછાડ પણ કરી હતી। જોકે તે સમયે મનીષાએ નણંદ મસ્તી કરી રહી હોવાનું માની વાતને બહુ ગણકારી નહોતી। ગત એપ્રિલ મહિનામાં રમજાનના સમયમાં રાત્રિ દરમિયાન નણંદે ઘરમાં એકલતાનો લાભ લઈ ભાભી મનીષા સાથે બળજબરી કરી હતી। મનીષાને નિર્વસ્ત્ર કરી ગુપ્ત ભાગે અડપલા પણ કર્યા હતા, જેનો વિરોધ કર્યો છતાં નણંદે પુરુષની માફક જબરજસ્તી કરી બદકામ કર્યું હતું। પીડિતાએ પતિ સહિતના સાસરિયાઓને નણંદની આ હરકત અંગે વાત કરી હતી, તો સામે સાસરિયામાં મનીષાની વાત સાંભળવાના બદલે તેની સાથે ગાળાગાળી કરી ધાકધમકી આપી હતી। સાસરિયાઓ નણંદને અસરાધ છે, એની ઉપર પુરુષ માણસ હાવી થાય છે એમ કહી આ વાત કોઈને પણ નહીં કરવા મનીષાને ધમકાવી હતી। સાથોસાથ તલાક આપી દેવાની પણ ધમકી આપી હતી, જેને પગલે નણંદે ફરીથી મનીષા સાથે શારીરિક અડપલા કર્યા હતા। પોલીસના જણાવ્યા પ્રમાણે નણંદ લેસ્બિયન છે। મનીષાની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે પતિ સાસુ નણંદ અને નણંદોઈ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય દહેજ અને મારપીટ અંગેનો ગુનો નોંધ્યો છે। આવા મહત્ત્વના ન્યૂઝ જાણવા માટે તમારી પોતાની ચેનલ GS News ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો। થેન્ક યુ।